વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈસ. કેમ છો? બધા મજામાં જ છો? તો આજે અમે ગુજરાતીમાં બ્લોગ ઉતારવાના છીએ. તો આજે અમે જઈ રહ્યા છીએ ફ્લાવર શોમાં, જે અમદાવાદનો નહીં પણ ગુજરાતનો સૌથી મોટો ફ્લાવર શો છે, જે રિવર ફ્રન્ટ થાય છે. તો કાર લઈને જવું છે કે બીઆરટીએસમાં? કાર લઈને જઈએ ને, બીકોઝ ત્યાં કારની પાર્કિંગની સુવિધા અવેલેબલ છે. તો કાર લઈને જઈએ ને, તો આપણે એક મહિના પહેલાં જે એલો શો ગયા હતા ને, એ બી આવી ગયા છે, તો એ ચેન્જ કરાવી દઈશું અને પછી ત્યાંથી આપણે ફ્લાવર શો કરી દઈશું. તો પહેલાં અમે જઈશું કારના એલોય ચેન્જ કરાવવા, પછી ત્યાંથી એલોય ચેન્જ થઈ જશે, પછી ત્યાંથી અમે ફ્લાવર શો જોવા જઈશું. તો અમારો વ્લોગમાં બનેલા રહેજો. તો અમે શોપ પર પહોંચી ગયા છીએ અને અહીંયાથી અમારે અલોયસ કલેક્ટ કરીને બીજી શોપ પર જવાનું છે. પાછે અમારા તો હવે અમે બીજી શોપ પર પહોંચી ગયા છીએ અને એલોઈસ ચેન્જ કરવા માટે કામ ચાલુ થઈ ગયું છે. હવે ફટાફટ એલોઈસ ચેન્જ થઈ જાય પછી અમે લોકો જઈશું ફ્લાવર શો માટે. તો ગાઈઝ એલોઈસ ફિટ થઈ ગયા છે. તો ગાઈઝ અમે કાર પાર્ક કરી દીધી છે. તો ગાઈઝ આ 6 માળનું પાર્કિંગ છે, ગવર્નમેન્ટનું જ પાર્કિંગ છે. તમારે જેટલી ગાડી લાવી હોય ને 40-50 મનની મનમાં આવી જાય, બે ગાડી અમે ઓછી લઈને આવ્યા. પાર્કિંગની સુવિધા બહુ સારી છે. તો ફ્લાવર શો જોવા અમે હવે જઈશું. અમે તો અમારી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે, પહેલા જ માળે મૂકી દીધી છે, એટલે શાંતિ. હજી 2 કિલોમીટર ચાલીને જવાનું છે. તો જઈશું, 3 ગેટ છે પણ અમે પહેલા ગેટથી જઈશું. ટિકિટ બારી અહીંયા બી છે ત્યાં બી છે, પણ તો બી 2 કિલોમીટર ચાલવું જ પડશે. તો ચાલીશું પડલું આપણે? જઈશું કે ચાલીશું? સારું ચાલીશું. ઓકે ચાલો મળીએ. હવે ઉતરી જાઓ. ચાલીને આવવું પડશે, લિફ્ટની સુવિધા છે. અમને તો પહેલા માળે જ પાર્કિંગ મળી ગયું, એટલે અમે પહેલા માળે કરી દીધું પાર્કિંગ. મારી ઈચ્છા તો 6 માળે જ પાર્કિંગ કરવાની હતી અને દોડાવવાની હતી. ઓલરેડી 2 કિલોમીટર ચાલવાનું છે, તો થાકી જાય તો થોડું અડધો ફ્લાવર શો જોઈને અમે આવતા રહીએ. શું નહીં, આપણે દર્શનને 6 માળેથી દોડાવીએ. ઓકે હા જોઈએ છે. હા ચલો. લિફ્ટની સુવિધા છે, 1, 2, 3 લૂપ. દર્શન યાર કેટલું બધું ચાલવાનું છે. મેં તો કીધું તું આગળ જ ગાડી પાર્કિંગમાં મૂકી દો. તમને શું આગળ તો સેફ ગાડી મૂકીએ, ત્યાં સેફ જ રહે. પણ 6 માળનું પાર્કિંગ જોવા મળ્યું ને? હા હા, કે ફ્લેટ નહીં માર પાર્કિંગ છે. મારવાનું પ્રેમથી સમજાવવાનું. તો ટિકિટ બારીમાં બહુ બધી ભીડ છે, લાઈનમાં ઊભા રહીશું તો બહુ બધો ટાઈમ જતો રહેશે અને અડધું જોવાનું રહી જશે, એટલે અમે ઓનલાઈન જ બુક કરાવી દઈશું ટિકિટ. કેટલો મસ્ત નજારો છે. એક વાર આવજો, બહુ જ મજા આવશે અને બને ત્યાં સુધી સાંજના ટાઈમે જ આવજો. શું કેવું? તો ગરમી ઓછી લાગે અને તમે એન્જોય કરી શકો. Thank you.
આપડે ઘરે લઈ જવું છે ટેડી. કેમ શું થાય, કેમ બીક લાગે ટેડી થી? તને થોડી બીક લાગે છે? શું ના કરે ટેડી, કશું કરે? શું કરે ટેડી, શું કરે? અને પાછળની બાજુ અલગ અલગ ફ્લાવર્સ માંથી બનાવેલી બધી કલાકૃતિઓ અલગ અલગ છે, એ પણ પાછળની બાજુ છે, જે અમે તમને બતાવીશું. અને ભૂખ લાગી હોય તો સ્ટોલ ભી અવેલેબલ છે, તમે જે ખાવું હોય ખાઈ શકો છો. દર્શન, હજી મેઇન એટ્રેક્શન પોઈન્ટ તો બાકી જ છે. કયું? અરે આગળ છે. હજી કેટલું બાકી છે? હજી અડધું જ છે, અડધું જ થયું છે. અરે આટલું બધું ચાલે તો હું ઘરે પહોંચી ગયો. સાયન્સ સિટી તો પહોંચી જ ગયો આજ. ઠીક હે. આ પર આ ફ્લાવર શો બહુ લાંબો છે આ વખતે. આ પણ મજા આવી હો ફ્લાવર શો માં. આઈન ફ્લાવર્સ પણ ખાસા વેરાઈટીઝ માં છે. પહેલી વખત આવી? હા, ફર્સ્ટ ટાઈમ હું જઈ. તો ભાઈ દૂરથી જોઈ લઈશું. કા જોવા જઈશું આગળ આપણે? કે થાકી ગયો છે. કોટન કેન્ડી. તો ગાઈસ તમે લોકો જોઈ રહ્યા છો, જો પાછળ મંદિર છે એ સૂર્ય મંદિર છે, પૂરું ફૂલથી જ બનાવ્યું છે. અને અહીંયા હરેક ફ્લાવર્સ ના મતલબ અલગ અલગ ગાર્ડન માં ફ્લાવર્સ ની નેમ પ્લેટ લગાવેલી છે, જે તમે પરચેસ પછી કરી શકો એટલા માટે. જો આ પિકાચુ છે, પછી પેલું શું છે, મિકી છે ને? હા, આ પિકાચુ તાર જેવું જ લાગે છે. અરે મિકી તારા જેવું? ના ના, તઈને તઈને તાર જેવા જ લાગે છે. મારા જેવું કોઈ છે જ નહીં. નહીં એટલે તું યુ આર ઓન્લી વન. તાર જેવું કોઈ પીસ છે જ નહીં. ના જ હોય ને એવું નહીં. તું આ મિક્કી તું જ છે મારા માટે તો. જેનું નાક, એના કાન, એના પગ. કાન તો તારા પિકાચુ જેવા છે.
દર્શન હું બહુ થાકી ગયો છું. આરી પાર્કિંગ બહુ દૂર નથી હવે. પણ શું તો હજી પાર્કિંગ તો બહુ દૂર છે. પછી મારે રાતે પણ કામ નહીં કરવાનું. શું કરવાનું તાર રાતે? આપણે જમવાનું બી બનાવવાનું. એ તો તારે બનાવવાનું છે, મારે થોડી બનાવવાનું. તો એટલે જ ને આજે આપણે તો મને ખબર હતી, હું એટલે જ તને કહેતો હતો ગાડી નજીક પાર્કિંગ કરાવીએ તો આપણે આટલું બધું ચાલવાનું ના થાય. તાર જમવાનું નતું બનાવ્યું એટલે તે ગાડી આટલી બધી દૂર પાર્ક કરાવી. હા તો આપણે આજે બહાર જમીશું ને. ના ના હવે એટલું કે થાક લાગ્યો છે તો નહીં લાગ્યો ને થાક? ના ના થાક નહીં લાગ્યો. હા તો કોઈ વાંધો નહીં. નહીં આપણે ખાવાનું બનાવવાનું નહીં, ઉપવાસ આજે. બહાર જમવાનું જોયું? પલું પણ કે છે બહાર જમવાનું. સારું તો હજી તો કેટલા વાગે? 5:30 થયા. ઘરે જતા 6:30 સમથિંગ થઈ જશે. તો ઘરે ફ્રેશ થઈને જ જઈશું. ઠીક છે. તો પીવું કે છે બહારનું ખાવું છે તો બહારનું જ ખવડાવવું પડશે. અને એ તો તમને ખબર જ છે બધી, સમજી જ ગયા છે. ઠીક છે ચલો ને. આજ મારે એકલીને જવાનું છે હોટેલ. તું ખાઈશ હોટેલ નું? ખાવાનું તો હોય જ ને. તો પછી યાર બધા ખાઈશું. ઠીક છે, પેલા પાર્કિંગ માં તો પહોંચી જઈએ. કેટલું દૂર છે? જેમ કે ગાઈસ પીવું થાકી ગઈ હતી ફ્લાવર શોમાંથી એટલે અમે હોટલમાં આવી ગયા છીએ. એને જોરદાર બાનું કાઢ્યું હતું તો બહુ ચાલ્યું છે, બહુ થાકી ગઈ. મોસ્ટ વેલકમ. નેક્સ્ટ ટાઈમ જેમ રાખ્યું મારે બધું નજીક જ રાખે એટલે એવું ના થાય કે હું થાકી ગયો છું જાતે જમવાનું નહીં જમું. તો ગાઈઝ કેવો લાગ્યો આજનો અમારો બ્લોગ? પ્લીઝ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.